हे श्री पद्मावती माँ, हे श्री चकेश्वरी माँ, हमें सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी, अने प्रार्थना करिए छे के हम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक अने सहायक संजोगो प्राप्त थाओ। हे श्री अम्बे मां, हे श्री भद्रकाली मां, हमें सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी, प्रार्थना करिए छे के प्राप्त मन वचन काया थी आ जगतना कोई पण जीवने किंचित मात्र पण दुख न थाय तेवी साधवाद वाणी साधवाद वर्तन अने साधवाद मनन करवानी परम शक्ति आपो जय सच्चिदानंद, जय सच्चिदानंद, स्वामी जी जय सच्चिदानंद। नवरात्रि नो आज बीजो दिवस सेकंड डे अंबा माता भद्रकाली माता बधा प्रकृति नी माता नवधा भक्ति आ बधा शब्द आपणे सांभळेला छे अने ए प्रकृति ना देवो नी करेली भक्ति ए आपणी प्रकृति ने सहज अने सरल बनावे सारू स्वास्थ्य आपे वाणी वर्तन ने विचारों आपने सारा आपे एक बीजा ने सुखरूप थाय एवी आपने वाणी वर्तन ने विचारों आपे अने कविराश्रीए पदमा गायु छे तेम प्रकृति ने सुखरूप करवा माताजीनी करवी भक्ति तन मन धनती मजबूत करती પણ એ લોકોની પ્રકૃતિ એ એલોટેડ પ્રકૃતિ છે કે એના આધારે એને બિહેવ કરવાની છે અથવા તો ડ્યુટી કરવાની છે એ ડ્યુટી ને આધારે વી રિસ્પેક્ટ હે જેમ કે મારે લક્ષ્મી ની જરૂર હોય તો હું લક્ષ્મી માતા ને પ્રાર્થના કરું એ પ્રકૃતિ છે પણ નેચરલ ડ્યુટી છે કોઈ વ્યક્તિ એને એલોટ નથી કર્યું ઇટ ઇઝ એલોટેડ બાય ધ લો ઓફ નેચર હેઝ પર ઇઝ કર્મ માટે આપણે રિક્વેસ્ટ કરીએ જેને લક્ષ્મી જોઈતી હોય લક્ષ્મી માતા ને વિનંતી કરે જેને સરસ્વતી જોઈતી હોય સરસ્વતી માતા ને વિનંતી કરે જેને શારીરિક તકલીફ હોય એ ધન્વંતરી માતાને વિનંતી કરે અને જેની પ્રકૃતિ ભદ્રિક સાત્વિક ને સરળ બનાવી હોય એ લક્ષ્મી ભદ્રકાળી માતા અંબે માતાની ભક્તિ કરે આવા બધા આપણા ભારતીય સંસ્કૃતિની અંદર માતાજીઓની શક્તિઓની પાઠ પૂજા કરવાનું અથવા મહિમા ગાવાનું એનું મહત્વ છે અને એ આપણા જે નવરાત્રિના જે 9 દિવસ એનું આ રીતે મહત્વ છે આપણા માટે આ મનવચન કાયા કોઈ પણ વ્યક્તિને દુઃખરૂપ ન થાય એવા મારા મનવચન કાયા હોય એવી હે માતા આપને પ્રાર્થના છે અને આ ભવને પણ નેક્સ્ટ ભવમાં પણ મારા મનવચન કાયાથી કોઈને પણ દુઃખ ના થાય એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની એ સર્વ શક્તિઓ એ સર્વ માતાઓ આપ મને
શક્તિ આપો. આવી રીતે આ આપણું જે પ્રકૃતિને સુખરૂપ કરવાનું જે ઉજવણીનું ભારતીય સંસ્કૃતિનું જે પર્વ છે એ પર્વ આપણે આ રીતે સમજણથી એને ભજવાનું છે, માનવાનું છે, સમજવાનું છે. પ્રકૃતિ અને પરમાત્મા હંમેશા અલગ જ હતા, અલગ છે અને અલગ રહેવાના. પરમાત્મા એ આપણું મૂળ સ્વરૂપ છે અને પ્રકૃતિ છે એ કર્મ ભોગવવાનું સાધન છે. એ કર્મ ભોગવવાનું સાધન જેટલું સરળ હોય એટલું આપણને જ્ઞાનમાં રહેવા માટે પ્રતિષ્ઠિત આત્માને સરળતા પડે. જેટલી પ્રકૃતિ ટિપિકલ લાયા હોય એટલું પ્રતિષ્ઠિત આત્માને જ્ઞાનમાં રહેવાનું ટફ અથવા તો ડિફિકલ્ટ પડે છે. માટે પ્રકૃતિ સરળ હોવી એ સારી વસ્તુ છે. પ્રકૃતિ સરળ હોવાથી જ મોક્ષે જવાય એવું માનવાને કોઈ કારણ નથી, પણ પ્રકૃતિ સરળ હોય તો એમાં વિજ્ઞાનનો ઉપયોગ કરવો, પ્રકૃતિને ઓબ્ઝર્વ કરવી, સાર કાઢવો તમારા માટે સરળ થાય છે. જેને કારણે તમે પ્રકૃતિથી આસાનીથી મુક્ત રહી શકો છો, નિર્મોહી દશા પ્રાપ્ત કરો છો, વિતરાગ દશા પ્રાપ્ત કરો છો, નિષ્પક્ષપાતી દ્રષ્ટિ પ્રાપ્ત કરો છો, મુક્તતાની અનુભૂતિ કરો છો, ટેન્શન મુક્ત દશા તમને પ્રાપ્ત થાય. આ બધું પ્રકૃતિથી મુક્ત રહેવાથી આપણે પ્રાપ્ત થાય છે. માટે માતાજીની પ્રકૃતિ, માતાજીની ભક્તિ જે પ્રકૃતિ સરળ કરવા માટે કરીએ છીએ એ સરળ કરવું ઇઝ ઇક્વલ ટુ મોક્ષ નથી, પણ સરળ હોવાથી આપણે એની સામે ઉકલતી પ્રકૃતિમાં વિજ્ઞાનનો ઉપયોગ આસાનીથી કરી અને આપણી દ્રષ્ટિ વિજ્ઞાનમાં સ્થિર રાખી શકીએ છીએ. જો પ્રકૃતિ આઢી ગુટી વાળી હોય, કપટ વાળી હોય, ભયંકર સંઘર્ષ વાળી હોય તો એમાં પછી જ્ઞાનમાં આપણું જ્ઞાન દર્શનના ઉપયોગને સ્થિર રાખવું આપણા માટે ટફ થઈ જાય છે. એટલે આવી રીતે આ પ્રકૃતિ પણ સરળતા હોય તો સારી વસ્તુ છે, એ હોય એવો આપણો ભાવ હોવો ઘટે. એ ભાવ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે, સંસાર ભોગવવા માટે લાયક અને સહાયક પ્રકૃતિ જોઈતી, પણ આપણે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક પ્રકૃતિ સરળતા વાળી મળે, જેમાં સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન સમાયેલા છે. આવી રીતે આ આધ્યાત્મ વિજ્ઞાનની અંદર પ્રકૃતિનું પણ મહત્વ છે અને પરમાત્માનું પણ મહત્વ છે. પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિમાં પ્રકૃતિ અને પરમાત્મા બેનું મહત્વ છે. પ્રકૃતિ સાધન તરીકે છે અને પરમાત્મા સાધ્ય તરીકે છે, અને સાધન અને સાધ્યની વચ્ચે પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ સ્વરૂપે રહેલો છે, એક સાધન તરીકે છે, એક સાધ્ય તરીકે છે. અને એવી રીતે આ પ્રકૃતિ અને પરમાત્મા નો જે યોગ છે એ યોગ એ આપણા માટે આપણી સામર્થ્યતા, આપણી શાશ્વતતા, આપણું સનાતન સુખ ખુલ્લું કરવા વાળી બને એવી આપણે સૌ અંદર રહેલા પરમાત્માને પ્રાર્થના, કુદરતને પણ એ જ પ્રાર્થના અને પ્રાકૃતિક શક્તિઓને પણ એ જ પ્રાર્થના કે અમને અમારી પ્રકૃતિ સરળ, સહજ અને સુગમ બનાવજે. જે સરળ, સહજ અને સુગમતા એ અમને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બને, અમારે સંસાર માટે લાયક અને સહાયક બને એના માટે સરળતા અને સુગમતા જોઈતી નથી, પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બને એના માટે અમારી પ્રકૃતિ સરળ, સહજ અને સુગમ હોય, જેથી અમારે સંભાવે નિકાલ કરવો ના પડે પણ થઈ જાય અને વિજ્ઞાનનો ઉપયોગ પણ આસાની થઈ જાય, અને એ વિજ્ઞાનના ઉપયોગ વખતે અમારી અંદર રહેલું જે ઉકલતું અજ્ઞાન હોય એ આસાનીથી ડિમોલિશ થઈ અને અમારો આધ્યાત્મિક વિકાસ થઈ શકે. એવી રીતે આ આધ્યાત્મ વિકાસનો જે માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, એ આપણા સૌ માટે એક જ સહજ, એક જ પ્રકારનો સહજ, સરળ અને સુગમ માર્ગ છે. અનેક મહાન પુરુષોએ બતાવેલો મુક્તિનો માર્ગ જે અનુભવી પુરુષો કહી ગયા છે તે આ છે. મુક્તિનો માર્ગ સહજ છે, સરળ છે, સુગમ છે, પણ એનો દાતા દુર્લભ છે. દાતા એટલે મુક્તિનો માર્ગ આપનારો, મુક્તિ આપનારો નહીં, મુક્તિનો માર્ગ આપનારો, માર્ગ બતાવનારો દુર્લભ છે. એટલે આ રીતે આપણે આજ આધ્યાત્મ વિજ્ઞાનને ઓર ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ અને આપણી દ્રષ્ટિને વળી પાછી પરિપક્વ બનાવીએ, જેથી આ જગતનું સનાતન સત્ય આપણે ઓબ્ઝર્વેશનથી, અનુભવથી આપણે અનુભવી શકીએ, સમજી શકીએ, પ્રકૃત સંજોગોમાં ઉપયોગ કરી શકીએ એવી સર્વને શક્તિ પ્રાપ્ત થાય. નવરાત્રિની અંદર તમામ વ્યક્તિઓની પ્રકૃતિ સહજ, સરળ અને સુગમ બને, જે એકબીજા સાથે
સંભાવે નિકાલ કરવામાં તમને સરળતા રહે અને વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં પણ સરળતા રહે એવી આપ સર્વને શુભેચ્છા. જય સચ્ચિદાનંદ. મહેશ કુમાર જોશી. હવે મારા પરથી જેને પ્રશ્ન પૂછવા હોય તે. તમારો અવાજ મહેશભાઈ થોડો વોલ્યુમ જરાક વધારે કરો બોલવામાં. જય સચ્ચિદાનંદ. સંભળાય છે મારો અવાજ? અવાજ નથી આવતો. મારો અવાજ સંભળાય સ્વામીજી? અવાજ મહેશભાઈ તમારો અવાજ ધીમો છે એટલે ના સંભળાય ને. તમને સ્વામીજી કે છે બોલો, તમે પ્રશ્ન પૂછો. દર્શન સંબંધિત છે? 14 લાખ લેયર એ ડેવલપમેન્ટ સંબંધિત છે. જેટલું તમારી મેચ્યોરિટી આવે મોડી સમજાય, જેને ઓછા લેયર હોય એને પહેલી સમજાય, એવું હોય? જુદી વસ્તુ છે અને ડેવલપમેન્ટ જુદી વસ્તુ છે. ડેવલપમેન્ટ હોય એટલે મો ના હોય એવું જરૂરી નથી. ડેવલપમેન્ટ હોય એટલે કસાય ના હોય જરૂર નથી. ડેવલપમેન્ટ હોય એટલે રાગદ્વેષ ના હોય જરૂર છે. ડેવલપમેન્ટ એટલે મેચ્યોરિટી ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. અને પછી રાગદ્વેષ ને કસાય એનો ઉપયોગ છે. હવે તમને સમજાય શું કહું છું? તમારી પાસે કેટલા રૂપિયા છે, ધેટ્સ યોર સ્ટ્રેન્થ ઓફ યોર ઇકોનોમી. પછી એનો ઉપયોગ ક્યાં કરવો છે, ધેટ ધ સેકન્ડરી મેટર. એટલે આ ડેવલપમેન્ટ સંબંધી વાત છે. લેયર હા, લેસ ઇઝ યોર ડેવલપમેન્ટ, યુઝ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બરાબર છે. એટલે ડેવલપમેન્ટ છે પણ યુઝ જો નથી કરતા તો પછી એનું ડેવલપમેન્ટ પછી પડી રહ્યું. જો આજુ તમે ફીટી કહો, તમને ડેવલપમેન્ટ એ તમારી આ દુનિયાના વાસ્તવિકતાને સમજવાની ક્ષમતા છે. એક ક્ષમતાનો ઉપયોગ તમારે સંસાર માટે કરવો છે, મોક્ષ માર્ગ માટે, ધેટ્સ યોર ઇન્ડિવિડ્યુઅલ એન્ડ પર્સનલ ચોઇસ. જે ફિલ્ડમાં વાપરવું એ વાપરી શકો છો. પણ ડેવલપમેન્ટ હોય એ જ માણસ એ લેવલ નો ઉપયોગ કરી શકે. જેનું ડેવલપમેન્ટ ઓછું હોય તે એ લેવલ નો ઉપયોગ કરે, એનાથી ઓછું હોય તો એ લેવલ નો ઉપયોગ કરે. બરાબર છે. બરાબર સ્વામી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. ચંદ્રકુમાર બોલ રહા હું છત્તીસગઢ સે. અવાજ આ રહે સ્વામીજી? ક્લિયર? બિલકુલ બિલકુલ જી. સ્વામી જી મેરા ક્વેશ્ચન યે હૈ કે ડેવલપમેન્ટ કિસકા હોતા હૈ ઓર દૂસરા ક્વેશ્ચન હૈ ડેવલપમેન્ટ કા ઉપયોગ કહાં હોતા હૈ, થોડા ક્લિયર કીજે સ્વામી જી ઇસકો. ઓકે, ડેવલપમેન્ટ કા ઉપયોગ કહાં હોતા હૈ ઓર ડેવલપમેન્ટ કહાં હોતા હૈ, યે આપકા પ્રશ્ન હૈ. ઠીક હૈ, કિસકા ડેવલપમેન્ટ હોતા હૈ સ્વામી જી, યે પ્રશ્ન હૈ. પહેલા પ્રશ્ન મેરા, પહેલા પ્રશ્ન યે આપકા, કિસકા કિસકા ડેવલપમેન્ટ હોતા હૈ જી, ડેવલપમેન્ટ કહાં ઉપયોગ હોતા હૈ? જી સ્વામીજી. પ્રતિષ્ઠિત આત્મા કોમન વર્ડ્સ હૈ,
और ज्ञान दर्पण को आपका डेवलपमेंट का लेवल बताता है। जैसे थर्मोमीटर कॉमन है, थर्मोमीटर में जो फीवर बताता है वो उसका लेवल बताता है और थर्मोमीटर तो कॉमन है जी। थर्मोमीटर कॉमन है, उसमें आपको 105 डिग्री का ताप है, 98 से भी कम है वो दिखाता है। तो जैसे जैसे डेवलपमेंट बताता है तो थर्मोमीटर जो है वो थर्मोमीटर आपको डेवलपमेंट का लेवल बताता है जी। तो प्रतिष्ठित आत्मा, थर्मोमीटर इज इक्वल टू प्रतिष्ठित आत्मा। अच्छा, डेवलपमेंट को बताने के लिए मैं आपको डेफिनेशन दे रहा हूँ जी। आपने कहा कि डेवलपमेंट किसको होता है, तो प्रतिष्ठित आत्मा को। प्रतिष्ठित आत्मा के ज्ञान दर्शन को डेवलपमेंट टाइटल लागू होता है। जिसका जितना ज्ञान दर्शन उतना उसका डेवलपमेंट जी स्वामी जी। तो प्रतिष्ठित आत्मा को डेवलपमेंट होता है, वो पहले प्रश्न का उत्तर खत्म हो गया। हाँ, ठीक है। हाँ स्वामी जी, अभी दूसरा प्रश्न है डेवलपमेंट का उपयोग कैसे करना है। हाँ हाँ, डेवलपमेंट उपयोग आपको संसार के लिए लायक और सहायक संजोगों में भी कर सकते हैं और मोक्ष मार्ग के लिए लायक सहायक संजोगों में भी कर सकते हैं। ये दोनों ऑप्शन आपके पास है। एक बार और रिपीट कीजिए स्वामी जी, क्लियर नहीं हुआ बात। डेवलपमेंट का उपयोग आपको मोक्ष मार्ग के लिए लायक और सहायक के लिए भी कर सकते हैं जी। और संसार के लिए लायक और सहायक के लिए भी कर सकते हैं। अच्छा जी, तो आप सबको मालूम है कि मैंने कहा है कि 358 का 360 इज संपूर्ण। तो 350 होता है या 355 होता है तो भी नरक गति का कर्म बांध सकते हैं, देवलोक का भी कर्म बांध सकते हैं। वो मैंने बार बार सत्संग में कहा है जी स्वामी जी। और इसीलिए डेवलपमेंट का मतलब राग द्वेष नहीं, कसाई नहीं, वो नहीं है जी। डेवलपमेंट इज इक्वल टू योर मैच्योरिटी टू अंडरस्टैंड द यूनिवर्सल ट्रूथ, दैट्स इट। उपयोग इज अ डिफरेंट जी स्वामी जी। लो डेवलपमेंट वाला गलत काम कर सकता है, हाई डेवलपमेंट वाला नहीं कर सकता है, ऐसा नहीं है जी। और लो डेवलपमेंट वाले की रेंज लो होती है, हाई डेवलपमेंट वाले की रेंज हाई होती है। तीनों प्रकार से साथ में नरक में भी जा सकते हैं, छठे देवलोक में भी जा सकते हैं और मोक्ष में भी जा सकते हैं। हाई डेवलपमेंट वाला, लो डेवलपमेंट वाला सातवीं नरक में भी नहीं जा सकते हैं, छठे देवलोक में भी नहीं जा सकते हैं और मोक्ष में भी नहीं जा सकते हैं। अभी आपको थोड़ा डिफरेंस मालूम होता है? होता है स्वामी जी, हो रहा है बिल्कुल। क्लेरिफिकेशन हो गया जी स्वामी जी। जी जय सच्चिदानंद स्वामी। रेखा बेन हेलो, जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी। अच्छा हेलो स्वामी जी, मारो प्रश्न ये हतो के आपणे आ दादामां जे ગરબાનું મહત્વ કે છે એમાં 50 સમાયકનું ફળ મળે એમ, તો એમાં શું સાયન્સ છે? એમાં પડવાનું નહીં, એ રિલેટિવ સત્ય છે। રિલેટિવ સત્ય, there is no any scientific reason, there is no any scientific law, but it is created by the human for the good wishes, good wishes, but it is not law। ના એટલે એમાં કઈ બેનિફિટ શું હોય એમ? એ તો બેનિફિટ જે તમારું થાય છે, પણ તમને એવું કહેવામાં આવે તો તમે કરો, ધેટ્સ ઇટ, ઓન્લી ધ પર્પસ ટુ તમને એક મોરલ સપોર્ટ માટે કહે છે કે તમે કરો એટલા માટે, એવી રીતે। પણ કુદરતનો કારણ એવો નથી કે તમે આ કરશો તમને આ મળશે, એવો લો ઓફ નેચર નથી। ના એટલે મને એન્કરેજ કરવા, જાગૃતિ કરવાનું સ્ટેટમેન્ટ। અચ્છા, જાગૃતિ વધે કેવું કશું નહીં કે આપણે કંઈક આપણામાં, તમે એ વસ્તુને ફોલો કરો એના માટે સપોર્ટ મૂકો છો, સપોર્ટ ખ્યાલ આવ્યો? હા સર, બરાબર।
दाखला तरीके मारे कोई ने ब्रह्मचर्य नु महत्व समझावू होय तो एमने कही दऊ के ब्रह्मचर्य वगर कोई मुख से जई ज ना सके એટલે એની વેલ્યુ કેટલી થઈ ગઈ બરાબર વધી ગઈ આમ ક્યારે કહો ને પણ પછી તમે એમ કહો કે આ લો ઓફ નેચર છે તો હું કહું છું ના રામે પાણી ને મોક્ષે ગયા કૃષ્ણ જાય મહાવીર જાય તો અમિત તીર્થંકર બધા પાણી ને મોક્ષે ગયા એટલે લો ઓફ નેચર એક વસ્તુને ઇમ્પોર્ટન્ટ આપવા માટે બોલવું એ જુદી વસ્તુ છે એટલે ઇમ્પોર્ટન્ટ આપવા માટે બોલવું એને રિલેટિવ સત્ય કહેવાય શું કહેવાય રિલેટિવ સત્ય હા એ લો ઓફ નેચર નથી આપણું સાયન્સ લો ઓફ નેચર ઉપર આધારિત છે અને રિલેટિવ સત્યમાં તો બધા અનેક પ્રકારના વ્યૂ પોઈન્ટ હોય સો મેની ટાઈપ ઓફ અને એમાં આખું જગત કન્ફ્યુઝ થયેલું છે સાચી વાત બરાબર આપણે તો એક જ એમ કે ભાઈ હું સુધાર્થમાં છું અને આ જે કઈ થઈ રહ્યું છે કુદરતી રચના છે એને જોયા કરું મતલબ કે હું તત્વ છું અને આ બાજુમાં છે એ તત્વ સ્વરૂપે જ છે એટલે મતલબ એવી દ્રષ્ટિ જ કર્યા કરીને એ જ પુરુષાર્થ કર્યા કરવાનો બીજું કઈ થાય કે મતલબ કે આમ દિવન દિવસ દરમિયાન બી એ જ પ્રવૃત્તિમાં રહેવાનું કે ભાઈ મારાથી સેપરેશન રહે બને એટલું દેહથી એ જ ને સ્વામીજી બસ સ્વામીજી અમને તમારા જેવું સેપરેશન રહે અને તમારા જેવું જ્ઞાન રહેશે અનુભવમાં આવે એ કૃપા અને આશીર્વાદ આપજો નિરંતર સેપરેશન રહે બસ અજ્ઞાનતાને ખતમ કરીએ આ દેહ આ સ્ત્રી દેહ બધું આ બધું પુરુષાર્થ એવો કરીએ કે બધું આમ અજ્ઞાનતા ખતમ કરીને બીજા જન્મે જ કેવળ જ્ઞાનના બીજ પડી શકે એવી કૃપા કરજો સ્વામીજી તમારા એના સત્સંગ પછી તો ખરેખર બહુ જ ડિટેલ ને બહુ જ બધું સાચું આવે આખી વસ્તુ જાણે વિજ્ઞાન સમજાઈ ગયું એવું લાગે છે રિયલી જય સ્વામિનારાયણ જય સચ્ચિદાનંદ ખૂબ ખૂબ આભાર તમારો સ્વામીજી ખૂબ ખૂબ આભાર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સ્વામી મારે આજના દિવ્ય દિવસના અનુસંધાનમાં છે આપણે જે નવરાત્રી મહત્વ સમજાવતા હતા તો એમાં પહેલો એક ક્લેરિટી એ કરવાની છે કે આપણે જયારે વિતરાગ શાસન દેવ દેવીની પ્રાર્થના કરી ત્યારે પદ્માવતી અને ચકેશ્વરી પદ્માવતી પ્રથમ તીર્થંકરના છે ને વર્તમાન તીર્થંકરના દેવી ચક્રેશ્વરી છે તો ખરેખર તો જેનું શાસન હોય ને આપણે પ્રાર્થના કરવાની સપોઝ મહાવીર નું શાસન છે તો માતાંગી યક્ષદેવ ની વાત કરે દાદા ભગવાન પણ આમ બોલાવતા હતા અમે પણ માતંગ યક્ષ સિદ્ધાયિકા આ શાસનના મહાવીર ના શાસન ના રક્ષક દેવી દેવતાઓ છે અને એ મહાવીર ના નિર્માણ પછી 84,000 વર્ષ સુધી એમનું જ શાસન રહેવાનું છે માટે સૈદ્ધાંતિક રીતે તો એમને જ નમસ્કાર કરીને પ્રેયર કરવી જોઈએ હવે સેકન્ડ થિંગ એવું છે કે ભઈ અત્યારે મહાત્માઓ આ નવરાત્રાની સાધનામાં શું રાખવું જોઈએ એનું કેવી રીતની સિસ્ટમ હોવી જોઈએ તમારા મતે નવરાત્રિની સાધનામાં એ આપણે સિસ્ટમ રાખવી જોઈએ કે મારી પ્રકૃતિ એટલે કે મન વચન કાયા અને મારા ભાવ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બને એવી હે અંતર્યામી પરમાત્મા અને એવી હે કુદરત આપ મને શક્તિ આપો દેટ્સ ઇટ એટલે પરમાત્માને કુદરત પાસે શક્તિ માંગવાની આ પ્રકૃતિની અંકિત પરમાત્મા વગર તો કુદરત કામ કરે જ નહીં ને કુદરત થોડી કે આપણી આપણી જોબ કરે છે દેવી શક્તિ ને પ્રાર્થના કરી છે અર્થ એવો થયો ને હા તો કુદરતી રચના નો ભાગ છે મેં કીધું ખરું કે એ લોકો નેચરલ જોબ એલોટેડ છે આપણે બધાને નેચરલ નથી આપણે બધાને કોઝ ઇફેક્ટ ને આધારે છે એ લોકોને નેચરલ પોસ્ટ મળી છે એ એની જોબ છે તમે ઘર ચલાવો પરિવાર ચલાવો નોકરી ધંધો કરો ભણો ગણો બાળકોને કરો ઇટ્સ યોર સોશિયલ એન્ડ ફેમિલી પ્રોબ્લેમ
એ લોકો જે કરે છે સોશિયલ નથી, ફેમિલી નથી, ઇકોનોમિકલી નથી, એ જીવ માત્ર માટે છે, એની ડ્યુટી છે, એ નેચરલ ફોર્સ છે, એના માટે જીવવાનું નથી. એને કોઝની ઇફેક્ટ દેવી તરીકે દેવતા તરીકે આવે છે, પરંતુ એની બ્યુટી નેચર આપે છે. એવું થયું એટલે એ હવે આગલા સંસદમાં કીધેલું કે નરક ગતિ જ્યાં જીવોને અને દેવલોકના જીવોને ટ્રાન્ઝેક્શન વાઇઝ સફરિંગ હોતું નથી. ના ના, એટલે એ કહેવાનો મારો ભાવાર્થ, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે દેવી દેવતાઓને એને કોઝની ઇફેક્ટને આધારે અવતાર મળ્યો છે, પણ એની જે હોદ્દો છે એની જે જિમ્મેદારી કુદરત આપે છે. ઓકે ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય જય સચિદાનંદ સ્વામીજી. આપે હમણાં વાત કરી ને કે ડેવલપમેન્ટ હોય તે ડેવલપમેન્ટ તમે સંસારમાં પણ વાપરી શકો અને આમાં પણ વાપરી શકો, તો સંસારમાં એને તો વપરાય કેવી રીતના? ડેવલપમેન્ટ એટલે તો અજ્ઞાનતાનો નાશ હોય ને સ્વામીજી. જેમ આપણે ભૌતિક માં ડેવલપ થઈશું, યુ આર ધ રીચ મેન. રીચ મેન નો મતલબ એવો છે કે ઇઝ નોટ બેડ પર્સન. હા બરાબર છે, સારું પણ કરી શકે અને ખરાબ પણ કરી શકે એઝ પર હિઝ કેપેસિટી. બરાબર છે સ્વામીજી. મારો વિડીયો બંધ થઈ ગયો? ના, વિડીયો તો ચાલુ છે આપનો સ્વામીજી, દેખાય છે. પૂછું છું કે એ લેવલ નો એટલે આ ટોટલી આપણે ડેવલપમેન્ટ કહીએ છીએ, અજ્ઞાનતા નો નાશ છે, અજ્ઞાનનો નાશ કરવાનો છે ને મોક્ષ માર્ગ ને એ આગળ વધવા માટે છે ડેવલપમેન્ટ. આપણે જે ડેવલપમેન્ટ ની વાત કરતા હોય છે સ્વામીજી, એ પણ તમને બીજા એંગલ થી સમજાવું એટલે તમને વાતની ગેર બેસે. હંમેશા ડેવલપમેન્ટ શબ્દ ને આપણે આ જગતના સનાતન સત્યને સમજવાની ક્ષમતા ઉપર મૂક્યો. સેના ઉપર મૂક્યો? સનાતન સત્યની ક્ષમતા સમજવાની. આપણે અને સનાતન સત્ય સમજમાં આવવું, એ સનાતન સત્ય જેટલું સમજવું એટલું તમારું અજ્ઞાન નાશ થાય. પણ એ અજ્ઞાન નાશ થયું એટલે સબ્જેક્ટ ટુ નેચર, શું કીધું? હા એ તો છે, સબ્જેક્ટ ટુ નેચર છે, સબ્જેક્ટ ટુ કોઝ ઇફેક્ટ નથી. કોઝ અને ઇફેક્ટ આજે પણ તમે તમારા ડેવલપમેન્ટ પ્રમાણે ગુડ અને બેડ કોઈ પણ ફિલ્ડમાં આજે પણ નાખી શકો એઝ પર યોર ડેવલપમેન્ટ યુ કેન. પણ સ્વામીજી એ ગુડ એન્ડ બેડ તો આપણે જ રિલેટિવ સત્યમાં જઈએ ત્યારે જ પછી એ થઈ શકે ને, ક્યારે કર્મનું બંધન તો ત્યારે જ થાય ને આપણને સ્વામીજી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એને ડેવલપમેન્ટ કહેવાય અને ડેવલપમેન્ટ નો ઉપયોગ બંને બાજુ કરી શકો. જ્યારે અજ્ઞાન નાશ થઈ જાય ત્યાર પછી તમારી પાસે ઓપ્શન નથી રિલેટિવ સત્યના કર્મ બાંધવાનો. પણ એ સ્વામીજી આમાં કેવું છે કે ડેવલપમેન્ટ એટલે આપણે સ્ટાન્ડર્ડ છે કે અજ્ઞાનનો નાશ કરવાનો એ ડેવલપમેન્ટ છે આપણું, બરાબર? આપણે એને એના ખાનામાં નાખીએ છીએ આપણે એને. પણ જ્યારે એ આપણે ડેવલપમેન્ટ હોવા છતાં પણ આપણને અમુક પ્રકારના કર્મનો બંધન થઈ જતો હોય છે, કારણ કે એ ત્યારે પ્રમાદ થઈ જાય છે અને ત્યારે ખ્યાલ નથી રહેતો અને કર્મનો ઉદય હોય છે કે જે પણ હોય છે એને કારણે.
બરાબર જાગૃતિ નથી હોતી એને કારણે આપણે આ આ બધી વસ્તુ જે કર્મ બંધ એટલા માટે આપણે પડતો હોય છે. એટલે એ મને એવું લાગે છે કે આ જે આ આપણે જે ડેવલપમેન્ટની વાત કરી સંસાર લક્ષી ડેવલપમેન્ટ દેટ ઇઝ અનધર ડેવલપમેન્ટ છે, પણ આપણે મોક્ષ લક્ષી ડેવલપમેન્ટ છે સ્વામીજી એ તો ફક્ત મારા ખ્યાલથી મોક્ષ માર્ગને જ આગળ વધારે ને. એ તો હાઈ લેવલ નું જ કહેવાય ને. તમારો જવાબ કેવો સરસ બોલ્યા કે હાઈ લેવલ નું, તો હાઈ લેવલ નું અજ્ઞાન બંને બાજુ કામ કરે કે નહીં, ગુડ કે બેડ? હા બંને બાજુ કામ કરે. હાઈ લેવલ નું અજ્ઞાન બંને બાજુ કામ કરે તમારી વાત સાચી છે, પણ ડેવલપમેન્ટ તો આખું અલગ જ છે ને સ્વામીજી. એટલે 90% ડેવલપમેન્ટ છે એ લેવલે, તો તમારે કશું કરવાનું નથી. જે 10% નું જે હાઈ લેવલ નું અજ્ઞાન છે એ જ કર્મ વાંધવા માટે જવાબદાર છે. 90% માં તમે પાસ થઈ ગયા છો. હા પણ એટલે જ, પણ એ કોર્સ તો એમાં અજ્ઞાન નો જ આવ્યો ને. કર્મ બંધ માં કોર્સ હંમેશા અજ્ઞાન નો હોય છે ને સ્વામીજી. એટલા માટે વાર લાગશે, હું તમને સાદો દાખલો આપું, સ્થૂળ દાખલો બિલકુલ લો લેવલ નો, બરાબર છે, વધારે ખબર પડશે. અચ્છા, ત્રણ વ્યક્તિઓ છે, સામાન્ય વ્યક્તિ છે, એક લોયર છે અને એક જજ છે. સામાન્ય વ્યક્તિ, લોયર અને જજ, બરાબર, તેને એક જ પ્રકારની ભૂલ કરી, ચોરી કરી 500 રૂપિયાની, તેને જરાય સરખી મળે કે જુદી મળે આજના કાનૂન પ્રમાણે? આપણા કાનૂન પ્રમાણે, અહીંયા લોકલ કાનૂન પ્રમાણે તો સરખું જ મળે. દુનિયાના કાનૂન પ્રમાણે હા, ના એમાં જે હાયર લેવલ નો એને વધારે મળે, કારણ કે એ ડેવલપ છે તો પણ એને એવું કર્યું એટલા માટે. આપણે કે ડેવલપ છે તો બધા સજા, અહીંયા ના હમ ડેવલપ છે ત્યાં સજા. ના સ્વામીજી મને ડિફરન્ટ છે. હવે જા તો બીજા બધાને આપણે ચાન્સ આપીએ, નતર આમાં જે વધારે ટાઈમ આપણો જતો રહેશે. ક્યારેક ટાઈમ હશે ત્યારે આપણે ચર્ચા કરીશું ચોક્કસ આને માટે. સિદ્ધાંત તો એકનો એક જ હોય, આમાં વાપરો કે પેલા માં વાપરો, પહેલી બે પછી સમજાવ કઈ વાત. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે સેજ જરા ઇન્ટરવલ મારો, જરા 2 મિનિટ, જરા હા, કવિરાજ ને કદ પદ મૂકો તમે. હા જય સચિદાનંદ. વિષય મમર્પે રાગ નિગમ તું લાગે રે, જે ઘાટે પોષાયો અહંકાર મોહે મૂર્છા વ્યાપે રે, આસક્તિ સાથે મમતા લપસણ છે સંસારે રે, રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ હેતા હિત વિસરાવે રે, મોટું તે કરતા નથી કોઈ જગ પૂછે હિસાબે રે, અંધારે રે
પ્રેક્ટિકલ લાઈફમાં સુખ નથી જ, સુખ એ આત્માનો સ્વભાવ છે, એવી જાગૃતિ રહેતી વર્તતી નથી. નથી બરાબર, હજુ તો ઘણું બધું આ વિજ્ઞાન ને તમારે રિયલાઇઝ કરવું પડશે. નોલેજ નહીં, નોલેજ તો મળી ગયું છે, રિયલાઇઝ એટલે અનુભવ કરવો પડશે. અનુભવ કરવો પડશે. અંતર જ્ઞાન થી નિવેડો નથી, અનુભવ જ્ઞાન થી નિવેડો છે. બરાબર, સમજાય ને? હા સ્વામીજી, બરાબર છે. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. સ્વામીજી, જો આપણને આત્મા કા ગુણ કી બાત કી કે ઉસકા કામ દેખના ઓર જાનના હૈ, સુનાઈ દીજિએ સ્વામીજી. कि आत्मा का गुण देखना और जानना है, ये बात कही. आपका वॉइस वो ब्रेक, कोई ऐसे पीछे आवाज आता है आपका वॉइस में. यहाँ से तो कुछ नहीं आ रहा, कुछ आवाज नहीं है यहाँ. यहाँ कोई आवाज नहीं है, उधर से ही कहीं आ रहा होगा. ओके ओके ओके, मेरी बात सुनो. आत्मा का गुण देखना, मेरी बात सुनो. आपने जो कहा ना, मैं उसका उत्तर दे रहा हूँ. आत्मा का स्वभाव विनाशी अवस्थाओं को देखना जानना नहीं है, सिर्फ प्रकाशित करना ही है. तो स्वामी जी, यहाँ जो बात आई थी कि आत्मा अमूर्त है, फिर एक बात आ रही है कि आत्मा सूक्ष्म है, तो वो सब कैसे होगा? अमूर्त और सूक्ष्म में
आना और देखना जानना, उसमें क्या क्यों क्यों उसका कनेक्शन क्या है? कनेक्शन ये है कि एक तरफ तो आत्मा का स्वभाव देखना और जानना है, इधर आत्मा को अमूर्त भी बताया गया है, इधर आत्मा को सूक्ष्म भी बताया गया है, वहां कैसे कॉम्बिनेशन बैठा है उसका कि आत्मा समझ में आ जाए। आपको पहले ही बोल दिया कि आत्मा का स्वभाव विनाशी अवस्थाओं को देखना जानना नहीं है, वो पहले मैंने बोल दिया। और मैंने अभी तक जितने सत्संग किए हैं सभी सत्संग में मैं यही कहता हूँ कि आत्मा का स्वभाव प्रकृति का ज्ञाता दृष्टा नहीं है, प्रतिष्ठित आत्मा ही प्रकृति का ज्ञाता दृष्टा है और प्रतिष्ठित आत्मा को ही पुरुषार्थ करना है, आत्मा को नहीं करना है, वो सिर्फ प्रकाशक है। वो मैंने बार बार कहा है, आप ये शब्द कहां से उठा के लाए मेरे को नहीं मालूम। मैंने तो कभी भी नहीं कहा है, आप कोई भी रेकॉर्ड देख लो, कोई भी रेकॉर्ड देख लो। लेकिन स्वामी जी गीता में ये बात कही गई है, वाणी पढ़ी होगी तो उसमें है, और कोई आप्तपुत्र की बात पढ़ी सुनी होगी तो उसमें होगा, विज्ञान में नहीं होगा। अच्छा 100% बोलता हूँ, ठीक बात है। हमारे अध्यात्म विज्ञान में आत्मा प्रकृति का ज्ञाता दृष्टा है, वो कभी नहीं आएगा, क्योंकि सिद्धांत ही नहीं है। मगर हाँ, आप्तवाणी में आपको कहीं कितनी बार भी ये शब्द मिलेगा कि आत्मा ज्ञाता दृष्टा है, आत्मा प्रकृति को देखने जानने वाला है, ऐसा शब्द कहीं कितनी बार आया होगा, उसमें मेरे को क्वेश्चन नहीं है। या तो और कोई आप तो का सत्संग सुना होगा, उसमें भी आया होगा, क्योंकि वो आप तो हमारे को प्रेजेंट करते तो वो तो सेम ही बोलेंगे, तो उसमें मेरे को क्वेश्चन नहीं है। मगर मैं कभी ये नहीं बोलूंगा। और समझिए एक बात और थी कि हाँ एक बात और थी स्वामी जी कि कबीर दास जी ने कहा है कि हद हद में सब रहे, बेहद रहे ना कोई, वो बेहद किसको बोलते हैं यहाँ? हद हद में सब रहे, बेहद रहे ना कोई, हद का मतलब होता है आपकी लिमिट क्या है और प्रकृति की लिमिट क्या है, बस वो समझ लो, हद में रहो, आप जात्मा है और प्रकृति कुदरती रचना है, फिर आपको कर्ता भाव मालिक की भाव की क्या जरूरत है? जरूरत नहीं है, बस। अगर आप जात्मा है, देखा तो वो स्वामी जी दादाजी का एक वीडियो वो क्लिप देखा था मैंने सत्संग का, बड़े दादाजी का, तो वो कहते हैं कि हद माना जो खुद के अनुभव से जो निकल कर आए। शब्द थोड़ा जरा टिपिकल आता है, थोड़ा दूर से बोलिए प्लीज, माइक से माइक्रोफोन से उसने बोला कि माना कि हद बेहद में जो बेहद का मतलब वो बता रहे हैं कि जो खुद के अनुभव से जो निकले, खुद के अंदर से जो निकले, उसको बेहद बोला है उन्होंने। क्या कहना चाहते थे वो? उसको बेहद और अनुभव के बिना मिले वो हद है। क्या स्वामी जी? भाषा के एंकर से बताया। क्या बताया? भाषा, वाणी, वाणी स्पीच। अच्छा, स्पीच क्या? इसीलिए उन्होंने स्पीच के बारे में ये शब्द का प्रयोग किया है, हद और बेहद। अच्छा, एक ही शब्द है, उसका प्रयोग अलग 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 संजोगों के साथ किया जाता है। आप भाषा की बात करेंगे तो हद और हमारी हद रहेगी और हद के बाहर रहेगा, फिर माइंड की बात करूंगे तो भी हद और बाहर का एक्शन की बात करूंगे तो भी होगा, ज्ञान सुनूंगा तो भी शब्द होगा। तो आपका
आपका प्रश्न पहले ये होना चाहिए कि ज्ञानी पुरुष ने दादा भगवान ने स्पीच के बारे में हद और बेहद की बात किया है तो उसका क्या मीनिंग है, ये पहले बोलना चाहिए। तो मैं यही बताता आपको। अब बताइए स्वामी जी आप। इसीलिए स्पीच का मतलब होता है जो व्यक्ति बिन अनुभव है उसकी वाणी लिमिटेड होती है। क्या होती है? लिमिटेड। लिमिटेड का मतलब होता है सब्जेक्ट टू सुनी है यानी सब्जेक्ट टू पढ़ी है, उसके आगे वो बात नहीं करेगा तो इसको हद कहेंगे, लिमिट। समझ में आया? और जो व्यक्ति जो व्यक्ति अपने अनुभव से बोलेगा उसका लिमिट बहुत होगा क्योंकि वो किताब और सुनी हुई बात नहीं बोलते हैं। समझ में आया कि नहीं आया? आ गया सभी जी, आ गया। समझ में आ गया। ठीक है स्वामी जी, जय सच्चिदानंद। हरीश पर जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद। आवाज संभाय से बराबर? ठीक है स्वामी जी, एक सेंटेंस तमने कहू छु, थोड़ुक वैज्ञानिक रीते थोड़ुक हूँ पृथ्करण करतो पण तमाराथी थोड़ुक वधारे एक्सप्लेनेशन जोईए छे। सेंटेंस एवुं छे, अहंकार वधे तो तेने तोड़वा वाला निमित्तो भेगा थाय छे। जेवो आपणो अहंकार वधे, हवे सौथी पहेला तो मारे ए समजवुं छे कि आ वैज्ञानिक रीते परफेक्ट सेंटेंस छे, अहंकार वधे तो तेना तोड़वा वाला। हां, अहंकार वधे तो ने तोड़वा वाला निमित्त भेगा થાય છે, ભેગા થાય છે, બરાબર। એટલે જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે? સી ઈગોઇસ્ટ, સી ધ ઈગો કનેક્ટેડ ઇનટુ ઇન્વર્ટેડ કોમા રિલેટિવ સત્ય, રિલેટિવ સત્ય નો અહંકાર એ હંમેશા અજ્ઞાન કહેવાય। શું કહેવાય? અજ્ઞાન કહેવાય। ઓકે, આપણે વૈજ્ઞાનિક ફોર્મમાં સમજવાની કોશિશ કરતો કે આપણે જેવું સપોઝ આપણું ડેવલપમેન્ટ વધે છે અને એમ આપણે કીધું કે ડેવલપમેન્ટ વધે તો આપણી સ્ટ્રેન્થ પણ વધે, તો એ ઈગો વધ્યો વૈજ્ઞાનિક પુરુષાર્થમાં। હવે 90% આપણો પ્રોગ્રેસ થઈ ગયો, 10% નું અજ્ઞાન છે અને 10% અજ્ઞાનનો ઉપયોગ થાય છે, તો એ 10% અજ્ઞાનનો ઉપયોગ થયો ભલે 90% નું ડેવલપમેન્ટ છે, તો એનાથી જે ભાવ ચાર્જ થાય છે એટલે સેને લીધે આપણને તોડવા વાળા નિમિત્તો મળે, એવું શું થાય અજ્ઞાનમાં કે જેને લીધે તોડવા વાળા નિમિત્તો મળે, એની ભાવનિક સ્ટ્રેન્થ ક્વોલિટી સમજાય છે? અલગ રિલેટિવ અજ્ઞાન ને રિલેટેડ વાત કરેલી છે। એનો ઈગો એટલે કોઈ સરકમસ્ટેન્સીસ ના આધારે ઈગો છે, હું લક્ષ્મી વાળો છું, હું બહુ ભણેલો છું, હું બહુ સંપત્તિ વાળો છું, મારું સ્ટેટસ મોટું છે, મારી નામ કીર્તિ મોટી છે, એ ઈગો ની વાત કરી છે। ઓકે ઓકે, એ ઈગો ને તોડનારા સમાજમાં મળી આવે, કારણ કે તમારો ઈગો એબનોર્મલ છે। કેવો છે? એબનોર્મલ છે એઝ અ સોશિયલ અથવા સોસાયટી। એટલે પોઈઝન નું અપોઝ થાય, શું થાય?
સારું કામ કરતો હોય તોય નેગેટિવ બોલે. ઈગો બીકોઝ ઓફ ઈગો. તો સ્વામીજી આ આગળ જો માણસ, જે માણસ મૌનપણે કામ કર્યા કરે છે એને ઈગો નથી, પણ એનું કાર્ય દુનિયા બગાડે છે. પણ જે માણસ કાર્ય પણ અદભુત કરે છે અને એ અદભુત કાર્યનો ઈગો પણ છે તો એને દુનિયા ઓપોઝ કરે છે. હું તમને સ્થૂળ દાખલો આપું, સ્થૂળ દાખલો, સ્થૂળ ખેલાયો એકદમ લો લેવલ નો દાખલો, તમને ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ થાય. સોશિયલ દાખલા તરીકે મુકેશ અંબાણી ડોનેશન આપે તો એનો ઈગો ને બ્રેક કરનારો ભેગો થાય. રતન ટાટા આપે તો ના થાય. યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? કારણ કે સાયલન્ટલી કામ કરે છે. એ પોતાની સંપત્તિના 50% એવરી યર ડોનેશન કરે છે, તે એના માટે ઈગો નો પ્રશ્ન નથી, ઇટ્સ અ પોલિસી. પણ હું મારા મારી મારી મૂળમાંથી 1% પર આપું તો 1% એટલે 10 કરોડ થતા હોય તો હું લોકોને કહી શકું કે 10 કરોડ આપ્યા છે. એને ઈગો કહેવાય. ઈગો ખ્યાલ આવ્યો સ્વામીજી? એ તો સમજાય છે, રિલેટિવ સેન્સમાં મને સમજાય છે. પણ આપણે સ્વામીજી, હું એને આપણા વૈજ્ઞાનિક સિદ્ધાંતિક રીતે કઈ રીતે સેટ થાય છે, કોઝ એન્ડ ઇફેક્ટના વિજ્ઞાનમાં કે આપણા સ્ટ્રેન્થ વધવાના વિજ્ઞાનમાં આ નિમિત્ત મળ્યું એ શું ભાવની ક્વોલિટીના આધારે મળે છે એ શું? એટલે એ જ તમે તમે તો જે જવાબ બોલ્યા એ જ બર્થનો છે. એનો ઈગો વધ્યો એ શું ડિફાઈન આવે આપણા વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં, કયા કોઠામાં કઈ રીતે બેસે છે? ડિસ્ચાર્જ ઈગોની વાત છે એવું કહો છો સ્વામીજી? રિલેટિવ સત્યનો ઈગો. મારી પાસે બહુ સંપત્તિ હોય, મારી પાસે ડિગ્રી હોય, મારી પાસે સ્ટેટસ હોય, ખ્યાલ આવ્યો? એવું કઈ પણ આ દુનિયાની વસ્તુ મારી પાસે એબનોર્મલ હોય, એનો જે ઈગો છે એ રિલેટિવ સત્યનો ઈગો છે, એના ઓપોઝ કરનારા. એના ઓપોઝ કરનારા હોય અને એ આપણે એને વૈજ્ઞાનિક સિદ્ધાંતને રિલેટેડ નથી એવું કેવું છે તમારું? એને આપણે વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે કોરિલેટ ના કરી શકીએ, એને કોરિલેટ ના થાય એની જોડે? ઓકે, ના ના ના, બિલકુલ ઓકે, બસ એનામાં જ કન્ફ્યુઝન. હા બસ એમાં જ કન્ફ્યુઝન થતું. ઠીક છે, ઓકે ઓકે, જય સચિન. કમલેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. સ્વામીજી, આપણા આપણે નૈનાબેનને જે પ્રશ્ન પૂછ્યો એના કન્ટિન્યુએશનમાં છે. આપણે કે ભાઈ 90% પણ ડેવલપમેન્ટ થઈ ગયું, 10% જ્ઞાન બાકી રહ્યું હોય, તો 10% બાકી રહ્યું. ઓકે, અને સ્વામીજી આપણે તે વખતે આપણો ઉદ્દેશ્ય એક ભવ પતિ પણ ગયો હોય, આપણે નેક્સ્ટ ભવમાં જઈએ છીએ, એમાં 90% ડેવલપમેન્ટ છે અને 10% અજ્ઞાન છે, રાઈટ? હવે તે વખતે મારા જે એક મિનિટ તમે 90% ડેવલપમેન્ટ ને 10% અજ્ઞાન બોલો છો ત્યારે
તમારા મગજમાં આટલું રીઝન હોવું જોઈએ કે 10% અજ્ઞાન એ હાઈ લેવલનું છે અને 90% કરતા વધારે છે, 90% ની રેન્જ કરતા વધારે છે, આટલું મગજમાં રાખજો. પ્રશ્ન પૂછી લો. ઓકે. પહેલું ધોરણ પાસ કરો, ઓછો પ્રયત્ન કરવો પડે, બીજું પાસ કરો એના કરતા વધારે, પછી પાસ કરો એના કરતા વધારે, ગ્રેજ્યુએટ માં જવું એના કરતા વધારે, માસ્ટર પાસ કરવું એના કરતા વધારે જોઈએ, પીએચડી પાસ કરવું તો એના કરતા વધારે જોઈએ. બરોબર. એટલે આપણે સ્વામીજી એમ છે કે ભાઈ એવરીબડી જ્યારે જે 90% જે હોય છે એમાં ઇન્ટેન્સિટી બહુ વધારે પડતી હોય છે આપણે કહેવા પ્રમાણે. 90% કરતા 10% અજ્ઞાનમાં એમાં રાઈટ. ઓકે. તો સ્વામીજી એ વસ્તુ એમાં તમારો અવાજ આવતો નથી. અને સ્વામીજી થોડા નેટમાં થોડા પરેશાન આવે છે. સ્વામીજી અવાજ આવે છે? સ્વામીજી હા હા રાઈટ. હા હા. એટલે સ્વામી મારો પ્રશ્ન એ બાબતમાં હતો, તમારે આ વસ્તુ છે એટલે મારે પ્રશ્ન એવો છે, નેક્સ્ટ હોમમાં સપોઝ કે મારે સંસાર લગતી, મારે કોઈ અજ્ઞાનને કારણે સંસાર લક્ષી જે હોય એમાં હું કદાચ કોઈ કારણે એના હિસાબે અજ્ઞાનને કારણે હું પડી ગયો, તો સ્વામીજી આપણું મારું જે ડેવલપમેન્ટ છે 90% એ તો એટલું એમાં કોઈ જાતનો ફરક પડવાનો નથી, એ સમજ બરોબર છે કે એમાં ફરક પડશે સ્વામીજી? એ બરોબર છે સ્વામીજી. તો પછી મારું જે તે વખતે બીજા ભાવમાં જે ગયો તે વખતે મારા જે કર્મો નવા બંધાયા છે એ મારા નવા કર્મો એના, બીજું આપણે અગાઉ પણ જોયેલું સ્વામીજી કે એના કારણે ડેવલપમેન્ટ મારું અજ્ઞાન વધતું નથી 90% સુધી, 10% જે છે એટલું જ રહે છે, ડેવલપમેન્ટ 90% જ રહે છે. તો અઘાતી કર્મો જ વધે છે એના હિસાબે કદાચ મારા ભાવ કદાચ વધી જતા હોય ભોગવવા માટેના. સ્વામીજી એ જે સ્વામીજી એ મેં એક એનાલિસિસ કરી કે એ સમજ બરોબર છે સ્વામીજી? ઓકે ઓકે સ્વામીજી રાઈટ રાઈટ. બસ સ્વામીજી એ જ વસ્તુ કન્ફર્મ કરવી હતી, કારણ કે આમાં વસ્તુ હોય તે એટલે મીન્સ કે સ્વામીજી એટલા કહેવાનો કે ગમે ત્યારે બીજા ભાવમાં પણ આવા ચાન્સીસ છે કે ભાઈ તમે એમાં પણ તમે ડાયવર્ટ થવાના 10% 5% જે પણ હોય ત્યાં સુધી ચાન્સીસ તો રહે જ છે કે તમે બીજા ટેકાને ડાયવર્ટ થઈ શકો છો તમે. વ્યવહારમાં કોઈને દુઃખ દેવાનું કે પ્રમાણ દુભવવાનો ભાવ ન કે પોતાના આશયની પોતાને ખબર હોય અને જે કઈ બને એને કુદરતી રચના સમજીએ તો અમારા જેવા જિજ્ઞાસુએ સાયન્સનો ઉપયોગ થયો એમ સમજવું કે પોલ મારી ગણવી, આ કન્ફ્યુઝન દૂર કરવા વિનંતી. સાયન્સ
સરસ પ્રશ્ન આપ્યો છે કે પોલ મારી કરવી કે જાગૃતિ નો ઉપયોગ જ્ઞાન નો વિજ્ઞાન નો ઉપયોગ કરવો એમ માનવું કે પોલ મારી બરાબર છે આ તમારો હા અને અંતરાશયમાં ચોખ્ખું હોય આપણને ખબર પડે તમારી દ્રષ્ટિમાં તે વખતે સેન્ટરમાં પ્રકૃતિ છે તો પોલ મારી કહેવાય તમારી દ્રષ્ટિમાં તે વખતે શુદ્ધાત્મા છે તો પછી એક્ઝેક્ટ વિજ્ઞાનનો ઉપયોગ કરો ફરી વાર કારણ કે કુદરતી રીતે તો એ કરતા નથી બોલ હું રિપીટ કરું ને હા રિપીટ કરો સાહેબ તમારી દ્રષ્ટિમાં તે વખતે પ્રકૃતિ સેન્ટરમાં છે તો પોલ મારી કહેવાય અને તમારી દ્રષ્ટિમાં તે વખતે શુદ્ધાત્મા સેન્ટરમાં છે તો એક્ઝેક્ટ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે અને દ્રષ્ટિમાં ઇટ્સ હેપન જેવું થતું હોય તો નેચરલ જ બધું હાલી ગયું ઇટ હેપન નો સવાલ નથી મેં તમને શીખું કીધું કે તમારી દ્રષ્ટિમાં તે વખતે સેન્ટરમાં પ્રકૃતિ હતી તો પોલ મારી કહેવાય એ દ્રષ્ટિમાં જો સેન્ટરમાં પરમાત્મા હોય એટલે શુદ્ધાત્મા હોય તો એક્ઝેક્ટ વિજ્ઞાનનો ઉપયોગ કહેવાય એક્ઝેક્ટ તમને જવાબ આપું છું આમાં તમને કન્ફ્યુઝન ક્યાં છે કન્ફ્યુઝન ની અંદર વસ્તુ સ્થિતિ કે પોતે સેન્ટરમાં હોય તો સામે કરતા તો નથી બતાવવાનું પણ નેચરલી ઝાડ ઉપરથી વૃક્ષ ઉપરથી પાંદડા ખરી પડતા હોય એની જેમ એના નિમિત્તે ને આ નિમિત્તે બે નિમિત્ત ને આમનેમ જ હાલી જતી હોય છે પરસત્તા જેને આપણે કહીએ એને કુદરતી રચના સમજો એને પછી કાંઈ વાંધો ન હોય સામે વોટ એવર એક્શન રિએક્શન મે બી અને ન તો પોતાનો આગ્રહ હોય કે ભાઈ તમારે સાચું માની લેવાનું અને વ્યવહાર દર્શનની અંદર તો નેચરલી આવું હાલ્યું જ જતું હોય છે ત્યારે સાયન્સના ઉપયોગના હેતુ સર કે એક્ઝેક્ટ તમે જે કહેવા માંગો છો એનો અમે ઉપયોગ કરી લઈએ તો અમારું કામ એટલે એ માટે કીધું સેન્ટરની અંદર તો શુદ્ધાત્મા એટલે શુદ્ધાત્મા કાંઈ આંખનો વિષય બનતો નહોતો તો પણ પ્રાકૃતિક જે સંજોગો એની મેરે જરી ખરી વહી રહ્યા હોય છે એમાં આ નિર્દોષ ઓલો એ નિર્દોષ હોય અને એની કુદરતી રચના સમજવા જાય તો એટલે મેં શું કીધું કે મેં તમને જે વાત કરી ને એની અંદર બહુ સિમ્પલ ભાષામાં બહુ જ ક્લિયર કીધું કે જ્યારે આવો ઉદય કર્મ આવ્યો હોય ત્યારે આપણા દ્રષ્ટિમાં જે જ્ઞાન અને દર્શન છે બે વસ્તુ છે બરાબર છે જ્ઞાન એટલે આપણા શુદ્ધ જ્ઞાન એટલે શુદ્ધ આત્મા અને શુદ્ધ દર્શન એટલે કુદરતી રચના બરાબર છે હવે તે વખતે આપણી દ્રષ્ટિમાં આ સંજોગોમાં શુદ્ધાત્મા જે જ્ઞાન છે એની જગ્યાએ પ્રકૃતિ એ જ્ઞાનમાં આવી જાય અને બીજાની પ્રકૃતિ કુદરતી રચના દેખાય તો પછી પોલ મારી કહેવાય પ્રકૃતિ છે જ્ઞાનમાં જોઈએ તો એ એક અર્થમાં જોઈએ કેવું સમજાય એ નથી બોલતો આ નથી બોલતો ઘટી રહ્યું છે હા એટલે પોતાની પ્રકૃતિને સેન્ટરમાં રાખી અને બીજાની પ્રકૃતિની અવસ્થાને અથવા જે બન્યું તેને કુદરતી રચના જુએ એટલે સેન્ટર નીકળી ગયો એટલે પોલ મારી કહેવાય હું ચંદુલાલ તરીકે હું ચંદુલાલ છું અને તમને લાફો માર્યા પછી હું વ્યવસ્થિત બોલું એને ખુલ્લમ ખુલ્લી પોલ કહેવાય કારણ કે ચંદુલાલ તરીકે લાફો મારું છું હવે જો હું શુદ્ધાત્મા છું અને ચંદુલાલ લાફો માર્યો તો ચંદુલાલે કુદરતી રચના લાફો ખાનારે કુદરત રચના હું કોણ શુદ્ધાત્મા હા બરોબર છે એ ક્લિયર થઈ જાય પણ હું ચંદુલાલ છું ને મેં લાફો માર્યો ના 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 હવે તમે તો પરમાત્મા સેન્ટરમાં છે તો વ્યવસ્થિત જ્ઞાન નો ઉપયોગ કર્યો કેવાય આ તો બોલ્યો એનું એક્ઝામ્પલ આપ્યો બસ એ દ્રષ્ટિ તમારે જે કીધું એ નિરંતર વૃત્તિ આશીર્વાદ આપ્યો એમાં પોલ મારવાની દાનક હતી નહીં છે
જય સચિદાન પ્રભુ. ભાવનગર થી બોલું છું, હમણાં હોસ્ટે કીધું નામ ને ગામ બોલો એટલે બોલું છું. જીતુભાઈ ભાવ જય સચિદાન. હવે કોણ છે? મોનાબેન. જય સચિદાનંદ સ્વામીજી. બોલો બોલો. જય સચિદાનંદ. સ્વામીજી, આ જે ડેવલપમેન્ટ ની વાત જે આપે હમણાં કહ્યું કે 10% નું જે અજ્ઞાન રહે છે એ બહુ હાઈ લેવલ નું હોય, તો સ્વામીજી એટલે મને એ સમજાતું નથી કે અજ્ઞાન તો અજ્ઞાન જ છે ને, એ હાઈ કે લો એ નથી સમજાતું. એટલે અજ્ઞાન આપણે મૂળ જે અજ્ઞાન હતું એને તો આપણે જ્ઞાન થી 90% રિડ્યુસ કર્યું, હવે જે 10% રહ્યું એ અજ્ઞાન માં મને જે સમજાય છે હું તમને કહું છું, પછી તમે એમાં જે કરેક્શન હોય કે એમાં એ જે 10% અજ્ઞાન છે એ જેવું ડેવલપમેન્ટ વધે છે એવી બુદ્ધિ પણ શાર્પ મળતી જાય છે. એટલે 10% અજ્ઞાનનો બુદ્ધિ દ્વારા ખોટો ઉપયોગ થઈ જાય છે એવું આપણે કહી શકીએ, એટલે આવું આટલું હાઈ લેવલ નું કર્મ બંધાય છે. પેલા તમે જે બોલ્યા ને એનું ખાલી પેલા જવાબ, પછી આ બીજું સેકન્ડરી તમે જે એક્ઝામ્પલ આપી બોલ્યા એનો પણ જવાબ આપો. પેલા તમે બોલ્યા કે 10% અજ્ઞાન તો અજ્ઞાન છે, લેવલ છે એ તો આપણે જ્ઞાન નું લેવલ કહ્યું ને, કે જ્ઞાન નું લેવલ બાલ મંદિર થી લઈને આપણે 10th સુધી ડેવલપ કર્યું હોય તો એ આપણા જ્ઞાન નું લેવલ છે. હવે જે આપણે હજુ આગળ કોમન વસ્તુ સ્ટાન્ડર્ડ કહેવાય કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ કહેવાય, ને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ કહેવાય, ગ્રેજ્યુએટ ને સ્ટાન્ડર્ડ કહેવાય, માસ્ટર ડિગ્રી ને સ્ટાન્ડર્ડ કહેવાય, યસ કે નો? હા સ્ટાન્ડર્ડ કહેવાય. હા બધા સ્ટાન્ડર્ડ સરખા કહેવાય? ના ના કહેવાય, ના કહેવાય. જેમ જેમ હાયર લેવલે જાઓ એમ તમારું જ્ઞાન ની રેડિયસ વધારે જોઈએ કે ઓછી જોઈએ? વધારે જોઈએ. એટલે તમારી રેડિયસ વધી, હવે તમારી પાસે માસ્ટર ડિગ્રી માંથી પીએચડી જવા માટે રેડિયસ વધારે જોઈએ કે ઓછી જોઈએ? વધારે જોઈએ. વધારે જોઈએ. એ વખતે માં પીએચડી ના લેવલે પહોંચ્યા પછી તમારી ભૂલ થાય તો એ લેવલ ની થાય કે લો લેવલ ની થાય? હા સ્વામીજી, એટલે ભૂલ લો લેવલ ની થઈ શકે, મને એ જ કન્ફર્મ કરવા માંગુ છું કે એ જે ભૂલ છે એની ભૂલ લો લેવલ ની કહેવાય, પીએચડી થાય પછી ભૂલ લો લેવલ ની કહેવાય કે હાઈ લેવલ ની કહેવાય? હમણાં મેં દાખલો આપ્યો તો ન્યાયાધીશ નો, વકીલ નો અને અસીલ નો દાખલો આપ્યો તો. હા હા સ્વામીજી, એટલે એ જે ત્રણ દાખલા જે ઉદાહરણ જે આપે આપ્યા ને, તો એમાં એ સમજાયું કે વકીલ જે ગુનો કરે છે એનો ગુનો કેમ વધારે લાગે છે, કારણ કે એને પોતાની ક્ષમતા, એ ડેવલપમેન્ટની ક્ષમતાના આધારે એને જે બુદ્ધિ બી જે ડેવલપ મળી છે, કારણ કે જેમ ડેવલપ કરતા ગયા એમ એમ બુદ્ધિ પણ તો આપણને વધારે અપગ્રેડ થતી જાય છે ને આપણી, તો એ અપગ્રેડ બુદ્ધિનો દુરુપયોગ કર્યો એવું સમજાય છે એમ સ્વામીજી, એ જ કહેવાય ને એમ. એક બુદ્ધિ પછી ન્યાયાધીશ એક ભૂલ કરે તો ન્યાયાધીશને વધારે ગુનો લાગુ પડે? હા પણ ગુનો તો એક જ સરખો છે, ફિઝિકલી ગુનો તો એક જ સરખો છે, એટલે એમની ક્ષમતાનો દુરુપયોગ થયો એ જ છે ને સ્વામીજી. હવે તમને 90% પાસ થયેલો માણસ ની ક્ષમતા જે 10% બાકી હતી, 90% તો ડેવલપ થઈ ગયો, તો એની ક્ષમતા ને આધારે ગુનો કર્યો તો ફળ પણ એવું મળે કે નહીં? હા સ્વામીજી, એમાં ડાઉટ નથી સ્વામીજી કે એમની ક્ષમતા જેટલી હતી એ ક્ષમતાનો એમને દુરુપયોગ કર્યો. એ
આટલા બધા દાખલા આપ્યા, આટલા દાખલા આપ્યા, એમાં ક્લિયર કટ કહું છું, તેમાં કન્ફ્યુઝન કઈ જગ્યાએ છે? કન્ફ્યુઝન સ્વામી અજ્ઞાન ને લઈને છે કે એ 10% અજ્ઞાન ને આપણે આટલું હાઈલાઈટ કરીએ છીએ એ નથી સમજાતું સ્વામીજી. 90% નો દુરુપયોગ થયો એ સમજાય છે. 10% અજ્ઞાન હાયર લેવલ નું અજ્ઞાન છે કે નહીં એમ પૂછું છું. તમે માસ્ટર ડિગ્રી માં ફેલ થાવ તો માસ્ટર ડિગ્રી ને ગુમાવી, પણ પીએચડી માં પૂરા થાવ તો પીએચડી ડિગ્રી તમને લોસ કરી, અને પહેલા ધોરણ માં નપાસ થાય તો પહેલા ધોરણ ડિગ્રી લોસ કરી. પીએચડી થાય પછી ભૂલ કરતું નુકસાન પણ લેવલ નું હોય કે નહીં એમ પૂછું છું. હા, નુકસાન એ લેવલ નું હોય. એટલે સ્વામીજી જે ત્રણ લેવલ ના જે વ્યક્તિઓ ઉદાહરણ આપ્યું, તો એ ત્રણ મેં પેલા કમલેશભાઈ ને જવાબ આપતા પેલા કહી દીધું કે તમારે માઇન્ડ માં સેટ કરો કે 90% નું ડેવલપમેન્ટ પછી નું આ 10% અજ્ઞાન છે, ટોટલ ના મૂકો. પહોંચી ગયા છે એ હાઈ લેવલ નું નુકસાન. એ અજ્ઞાન 10% છે, પણ 10% હાઈ લેવલ નું અજ્ઞાન છે. બિગિનિંગ ના 10% જે છે લો લેવલ નું અજ્ઞાન છે, એન્ડ નું 10% હાઈ લેવલ નું છે, તો એનો ગુનો પણ કેવો બને? હાઈ લેવલ નો બને. કોઈ બિઝનેસમેન, હાઈ લેવલ નો બિઝનેસમેન હોય જેમાં એને ઘણી બધી સંપત્તિ રોકેલી હોય, તો એનું નુકસાન થાય ત્યારે પણ એ નાનું નાનું ના હોય, એ પણ મોટું જ હોય એમ. નાના વેપારી નું નાનું નુકસાન અને મોટા વેપારી નું મોટું નુકસાન એમ. ઓકે સ્વામીજી. હા, સામાન્ય વ્યક્તિને, સામાન્ય એટલે કે જેની સંપત્તિ 5 લાખ રૂપિયાની છે, એને 1 લાખ રૂપિયાનું નુકસાન જાય તો એની 20% કહેવાય. અને જેની પાસે 20% નુકસાન કહેવાય, 5 લાખ માંથી 1 લાખ જાય તો, જેને જેને 100 કરોડ માંથી 1 કરોડ જાય તો 1% કહેવાય. ના સમજાયું? એમાંથી 10% એના ઉપર નું અજ્ઞાન છે, લોસ એ લેવલ નું હોય ને પછી. સમજાયું? હા, સમજાયું સમજાયું સ્વામીજી. હા, ઓકે. હા, જય સચિદાનંદ. દીનાબેન. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. હા સ્વામીજી, મનમાં આપણે કોઈ ખરાબ વિચાર આવે, જેવી રીતે ચિંતા છે, લોભ છે, એમાં છૂટા કેમ રહેવું? મનમાં વિચાર આવે તો આપણે મન છીએ ના, એટલે આમ તો હું શુદ્ધાત્મા છું ને એમ છૂટા પાડું છું, પણ મેં કીધું તમે ને તમારી રીતે મને સમજાવો કઈ રીતે છૂટા રહેવું, એટલે જરા ક્લિયર થઈ જાય. આપણે મન નથી એટલું ખબર છે કે નહીં? મન નથી આપણે, બરાબર છે. હવે આપણે મન નથી તો આપણે શું છીએ? આપણે તો શુદ્ધાત્મા છીએ, તેનાથી મુક્ત. મન નથી તે આપણે મન નથી તે ખબર છે, આપણે શુદ્ધાત્મા છે તે ખબર છે, તો છૂટા રહેવામાં ક્યાં તકલીફ પડે છે?
એટલે મેં કીધું કે બરાબર છે ને કે હું શુદ્ધાત્મા છું અને વિચારો આવે છે બધા મનના છે કે એમાં કઈ બીજું ઉમેરવાનું છે સ્વામી? મન આપણે નથી, મનના વિચારો આપણે નથી, મનના વિચારો આપણે કરતા નથી. આપણે તો મન વચન કાયાથી ઉમેરવા શુદ્ધાત્મા છે, જેમાં વિચાર કરવાનો, બોલવાનો, ક્રિયા કરવાનો સ્વભાવ જ નથી. બરાબર બરાબર. કોઈ એનિમલ કે પ્રાણીમાં જોતા કે હું શુદ્ધાત્મા છું અને એના મન વચન કયા કુદરતી રચના છે. હવે આપણે છ તત્વો જોઈ છે એની અંદર, એમાં આપણે ચેતન તત્વ પણ જોઈએ છે, તો હવે આપણે શુદ્ધાત્મા જોવાનું કે નહીં? છ તત્વો જયારે જોતા હોય ત્યારે ચેતન જોઈ લીધું, તો હવે આપણે ફરીથી સેટ નથી કરવાનું ને શુદ્ધાત્મા જે છ તત્વો જોયા પછી? કોઈ પણ અવસ્થામાં જેમ તમને 100 વખત ચંદુલાલ દેખાય તો 100 વખત શુદ્ધાત્મા ચંદુલાલ માં કેમ ના દેખાય એ પ્રશ્ન કરું છું. જેટલી વખત ચંદુલાલ છે એટલી વખત શુદ્ધાત્મા છે કે નહીં? છે, એ તો છે જ. તો પછી નથી દેખાતું એ આપણા ઉપયોગ ની કચાસ ખરી કે નહીં? દેખાવાનું નહીં એટલે આપણે જોવાનું છે કે નહીં? કે આપણે છ તત્વો માં ચેતન તત્વ આવી જાય છે, ચેતન શુદ્ધાત્મા જ છે ને? આમ તો હું ઉપયોગ ની વાત કરું છું, ચામડાની આંખો ની વાત કરતો નથી. ચામડાની આંખો થી 6 માંથી 1 તત્વ દેખાય નહીં. આપણે એને જોઈએ જ છીએ, હમણાં નવરા બેઠા છે, 10-15-20 મિનિટ રોજ આપણે ઉપયોગમાં લઈએ છીએ કે 6 તત્વો જોયા. તો પેલા આપણે શુદ્ધાત્મા પેલા જોતા અને પછી આપણે મન વચન કાયા કુદરતી રત્ના છે એમ જોતા હતા. તો હવે હવે આપણે ડાયરેક્ટ જ જોવાનું ચાલુ કરી દઈએ છીએ 6 તત્વો. તો આપણે પેલા શુદ્ધાત્મા સેટ કરવાનું છે કે નહીં પેલા જોવાનું, એ મારે પૂછવાનું જ સવાલ. આપણે શુદ્ધાત્મા છીએ એ પત્તો કાયમ માટે બધી જ અવસ્થામાં સેટ હોવું જોઈએ. બરાબર છે, એટલે પેલા એ સેટ કરવાનું જ છે જેમ પેલા કરતા હતા એ રીતે. શુદ્ધાત્માને આ રીતે ઉપયોગ ગોઠવવાનો ના હોય. ઉપયોગ હંમેશા આત્માને જ ગોઠવવાનો હોય, ચાહે અજ્ઞાન હોય, ચાહે જ્ઞાન હોય, ચાહે વિજ્ઞાન હોય, પણ ઉપયોગ હંમેશા પ્રતિષ્ઠિત આત્માને જ ગોઠવવાનો હોય. અને પુરુષાર્થ શબ્દ પ્રતિષ્ઠિત આત્માને જ લાગે, પ્રકૃતિ અને પરમાત્માને પુરુષાર્થ શબ્દ લાગુ પડતો નથી. આ બધું ગોખી નાખો બધું. એ તો બરાબર સ્વામીજી, એમાં એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ ખાલી જયારે આપણે જોઈએ છે ત્યારે. બરાબર છે, એટલે હવે પેલા શુદ્ધાત્મા નો ઉપયોગ રાખવાનો જ છે. બરાબર છે, આપણે કમ્પલસરી. સામે વાળામાં ડાયરેક્ટ ચેતન જોઈએ છે એટલે પછી શુદ્ધાત્મા રહી જાય છે ઘણી વાર જોવાનું, એ મારે કહેવાનું છે. ચેતન થતો જોઈએ. બરાબર, જુદા પાડો છો? ના ના, જુદા નહીં એટલે રહી જાય તો વાંધો નહીં, એમ મારું પૂછવાનું છે. ઘણી વાર આપણે સામે વાળામાં ચેતન જોઈએ પછી શુદ્ધાત્મા જ રહી જાય છે હમણાં જોવાનું છે તો તું જોઈએ છે, એટલે મેં કીધું એમાં વાંધો નહીં. એટલે મેં પણ એ જ વિચાર્યું કે બને એક જ છે, પછી જોવાની શું જરૂર છે, છ તો છ અવસ્થા જોઈએ છે. હા બરાબર, હા બરાબર, હા બરાબર છે. એટલે પછી જોવાતું જ નથી ડાયરેક્ટ છે તો પછી આગળ જ ચાલી જાય બીજાને જોવા માટે દ્રષ્ટિ સીધી. હા બરાબર, જય સચિદાનંદ. સ્વામીજી મારે પૂછ્યું હતું કે તમે જજ સામાન્ય વ્યક્તિ
વાટીબેન તમારે પેલા જે પ્રોબ્લેમ હતો એ જ છે, અવાજ નથી આવતો. અજ્ઞાન ની વાત છે તો એ અજ્ઞાનમાં તો એમ જ હોય કે 100% આમને ભાઈએ જેમ વાત કરી એમ કે કરતા પણ હું સ્ટ્રોંગ રહે એમાં કરતા પણ હું અને આજે કેવું એ લેવલ એ લેવલ નું તમે 90% સુધી નું કરતા પણ હું માલિકી પણ તો માઇનસ કરી નાખ્યું તમારા જ્ઞાન દર્શન થી. હવે 90% થી ઉપર નું પાવરફુલ જે માલિકી પણ કરતા પણ અજ્ઞાન છે એ કરવાનું બાકી 90% થી ઉપર ના સ્ટેન્ડ વાળું. અચ્છા તો એનું તમે કઈક પેલો એ ટાઈપ એ પેલો રિલેટિવ એક્ઝામ્પલ એ ટાઈપનો એક્ઝામ્પલ આપો કે કેવું 10% હાઈ લેવલનું જે હોય અજ્ઞાન એ કેવું હોય સ્વામીજી કેવું હોય સ્વામી હાઈ લેવલ 10% હાઈ લેવલનું અજ્ઞાન હોય ને એ તમારી સ્ટ્રેન્થ હા હા જ્ઞાન જર્ની જ્ઞાન ની સ્ટ્રેન્થ વધારે છે ને એટલે ગુનો વધારે લાગુ પડે એટલે રૂપિયા હરકા હોય તો. હા હા એ સમજી ગયા. હા હવે ખ્યાલ આવી ગયો સ્વામીજી આપ શું કેવા માંગો છો કે ભૂલ એવી ના હોય, ભૂલ પેલી જ હોય પણ તમને એનો દંડ વધારે મળે. તમારી સ્ટ્રેન્થ વધારે છે ને. હા એક્ઝેક્ટલી. હવે તમે જજમેન્ટ આપનારા વ્યક્તિ જો ભૂલ કરો તો એનો પાવર કેટલો વધી જાય. હા 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 બરોબર ને. હવે એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો આપ શું કહેવા માંગો છો સ્વામીજી. એમાં પ્રશ્ન નથી, સ્ટ્રેન્થ નો પ્રશ્ન. બરોબર બરોબર. હવે હવે ખ્યાલ આવી ગયો. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. ધીમે ધીમે આ બધી વસ્તુ છે ને બહુ ઝીણી છે, બહુ જ કોન્સન્ટ્રેશન થી સમજવી પડે. કારણ કે આ બધી વાતો છે ને પહેલી વખત નીકળતી હોય એટલે બધાને થોડી ગેરપડતા વાર લાગે, પણ સિદ્ધાંત ક્યારે બદલાશે નહીં. આપણે પ્રાર્થના બોલાવી છે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો, મારો સ્વરૂપ છે, મારો સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધ આત્મા ભગવાન, આપને અભેદ ભાવે નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને દ્રષ્ટિ સંબંધે જે કઈ પણ દોષો થયા છે અને થાય છે એ સર્વ દોષો ને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થો છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરો, ક્યારે પણ ન કરો એવી આપ મને શક્તિ આપો, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ જય સચ્ચિદાનંદ.